હવે આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ગઈકાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને સમગ્ર આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું જોતજોતામાં જ ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પણ શરૂ થયા હતા વરસાદી ઝાપટા શરૂ થતાની સાથે ધાનેરામાં વીજળી ગુલ થઈ હતી અને સમગ્ર ધાનેરા શહેર અંધારપટમાં છવાઈ જવા પામ્યો હતો તો બીજી તરફ ભારે પવનને લઈને કેટલાક મકાન તો કેટલાક પશુઓ માટે બનાવેલ શેડના પતરા પણ ઉડી જવા પામ્યા હતા તો કેટલીક જગ્યા પર પતરા પશુઓ પર પડતા પશુઓને પણ નાની મોટી ઈજા થવા પામી હતી બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આ મહિનામાં બે વખત કુદરતી આફત એટલે કે વરસાદ વાવાઝોડે આવ્યો હતો ગઈકાલની વાત કરીએ તો વરસાદની સાથે કેટલીક જગ્યાઓ પર મોટી માત્રામાં કરા પડ્યા હતા વરસાદ કરા અને ભારે પવનને લઈ ખેડૂતોનો ઊભો પાક પણ જમીનદસ્ત થઈ જવા પામ્યો છે ત્યારે ખેડૂતોને ઊભો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વાત કરવામાં આવે છે શહેરી વિસ્તારની તો શહેરી વિસ્તારમાં પણ ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ જાની કેટલીના સાપરા ઉડ્યા છે તો કેટલીક જગ્યા પર પોલીસ દ્વારા બાંધવામાં આવેલ સ્ટ્રીટ પણ તૂટી પડ્યા છે કુદરતી આફત સામે માનવજાત લાચાર બની છે એક બાદ એક આફત આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ કોરોના તો બીજી તરફ કુદરતી આફતો ત્યારે હવે લોકો પણ સરકાર પાસે સહાયની માંગ કરે છે સુરેશ કલ્ચર જેડેસી બનાસકાંઠા